હેલો એવરી વન વેલકમ ટુ જ્ઞાન લાઈવ ચેનલ ડિયર સ્ટુડન્ટ્સ ટુડે વી સેલ સ્ટડી અબાઉટ ડેફિનાઇટ આર્ટિકલ ધ લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે આર્ટિકલ એ અને એન જે ઇનડેફિનાઇટ છે તે ફક્ત સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન સાથે જ આવે છે અને એ કે એન જે આર્ટિકલ છે એ એન ઇના સેન્સમાં આવે છે કે જે નાઉન છે એ કયું નામ તો કે કોઈ પણ નામ હોઈ શકે જ્યારે ડેફિનેટ આર્ટિકલ ધ છે તો એને આપણે ડેફિનેટ કેમ કહીએ છીએ તો ડેફિનેટ નો મીનિંગ છે સર્ટેન ડેફિનેટ નો મીનિંગ થાય છે સર્ટેન એટલે કે ચોક્કસ નિશ્ચિત તો આર્ટિકલ જે ધ છે એને ડેફિનેટ આર્ટિકલ શા માટે કહેવાય છે તો આર્ટિકલ ધ છે એવા નામની આગળ આવશે કે જે નાઉન સર્ટેન છે ચોક્કસ છે નિશ્ચિત છે એટલે કે આર્ટિકલ ધ છે એવા નાઉન માટે વપરાય છે કે જે સ્પેસિફિક છે આઈડેન્ટિફાઈડ અર્લિયર એટલે કે પહેલાં જેને ઓળખાયેલા હોય અથવા તો ફોર પર્ટિક્યુલર કે કોઈ ખાસ હોય હવે પ્રોનાઉન્સિએશન તો ટી એચ ધ એને ધ પણ બોલી શકાય છે અને ધી પણ બોલી શકાય છે તો બંને પ્રોનાઉન્સીએશન સાચા જ છે બટ એઝ અ રૂલ જો નાઉનનો જે સ્ટાર્ટિંગનો જે સાઉન્ડ છે ફર્સ્ટ સાઉન્ડ તો એ જો વોવેલ હોય વોવેલ સાઉન્ડ વોવેલ સાઉન્ડ હોય તો ધી પ્રોનાઉન્સિએશન કરાય છે જ્યારે નાઉનનો જે ફર્સ્ટ સાઉન્ડ છે એ જો ટ્રોન્ઝોનન્ટ સાઉન્ડ હોય

કે બિફોર અનકાઉન્ટેબલ નાઉન્સ અનકાઉન્ટેબલ નાઉન્સ સાથે પણ આવી શકે છે નાઉન્સ ના બે પ્રકાર છે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ કાઉન્ટેબલ હોય છે પણ અનકાઉન્ટેબલ અનકાઉન્ટેબલ કે કે પ્લુરલ નથી નથી થતા તો અમની પ્રેઝન્ટ કે જે સિંગ્યુલર પ્લુરલ અને અનકાઉન્ટેબલ નામ એ દરેક પ્રકારના નામ સાથે આવી શકે છે પણ કન્ડિશન એટલી છે કે નાઉન છે એ સ્પેસિફિક હોવું જોઈએ સ્પેસિફિક નાઉન એટલે કેવું નાઉન કે જે ચોક્કસ છે નિશ્ચિત છે કે જે નામને આપણે જાણીએ છીએ યુઝ ઓફ ધ ડેફિનેટ આર્ટિકલ ફોર ધ નાઉન્સ વિચ હેઝ ઓલરેડી બીન મેન્શન્ડ તે પહેલા એનો ઉલ્લેખ થઈ ગયો છે તો અહીંયા એક્ઝામ્પલ છે ઇઝ અ બુક અહીંયા પહેલા વાક્યમાં અ બુક છે કે ત્યાં એક બુક છે ધ બુક ઇઝ હર્સ હવે બીજા વાક્યમાં આ જે બુક છે આ નાઉન છે એ સ્પેસિફિક થઈ જાય છે કે કઈ બુક તો ચોક્કસ બુક કઈ બુક કે આ બુક આ બુક ની વાત છે કે ધેર ઇઝ અ બુક ધ બુક ઇઝ હર્સ

કે જે નિશ્ચિત થઈ જાય છે કે ધ વેલ હેઝ વોટર ધ વોટર ઇઝ ડર્ટી આમ તો વોટરની આગળ આપણે આર્ટિકલ મૂકતા નથી પણ જે આ વોટર છે એ સ્પેસિફિક થઈ જાય છે કે કયું વોટર ધ વોટર ઇઝ ડર્ટી કયું વોટર કે જે આ ધ વેલ હેઝ વોટર આ કૂવામાં જે પાણી છે એ ડર્ટી છે ધ વેલ કયો વેલ ધ ફાર્મ હેઝ અ વેલ કે જે આ ફાર્મમાં વેલ છે તે વેલ ધ ધ ફાર્મ 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 તો કે આ આર્ટિકલ નો યુસેજ એટલે કે ઉપયોગ ક્યાં થાય છે તો વેન વી ટોક અબાઉટ અ પર્ટિક્યુલર પર્સન ઓર થિંગ કે જ્યારે આપણે કોઈ ખાસ પર્સનની કે વસ્તુ વ્યક્તિ કે વસ્તુની વાત કરતા હોઈએ ત્યારે છે ધ બુક નોટ અવેલેબલ છે એ અત્યારે અવેલેબલ નથી તો આ બુક છે એ અત્યારે સ્પેસિફિક બની જાય છે એટલા માટે આપણે અહીંયા આર્ટિકલ ધૂકીએ છીએ લેટ્સ ગો ટુ પાર્ક તો જો એવી સિચ્યુએશન હોય કે બંને ફ્રેન્ડ્સ હોય અને એ વાતો કરતા હોય વાતચીત કરતા હોય એટલે લેટ્સ ગો ટુ ધ પાર્ક એમની જે એરિયા છે એની નજીકમાં એક જ પાર્ક છે તો એ વાતચીત દરમિયાન એવું કહી શકે કે લેટ્સ ગો ટુ ધ પાર્ક એટલે કે સ્પીકર અને લિસનર બંનેને ખબર છે કે કયો પાર્ક કે જે એમના ઘરની નજીક છે એ પાર્ક ધ ગર્લ ક્રાઇડ હવે આ ગર્લ ક્રાઈડ ગર્લ ક્રાઈડ તો સ્પીકર અને લિસનર બંનેને ખ્યાલ છે આ ઓરડો છે એની અંદર એક ગલ છે હવે ત્યાં ઓરડામાંથી અવાજ આવ્યો અને સ્પીકર પછી કહ્યું કે લિસનર આવ્યો અને પછી એને કહ્યું કે ધ ગર્લ રાઈટ એટલે સ્પીકર અને લિસનર બંનેને ખ્યાલ છે કે આ ગર્લ એટલે કઈ ગર્લ તો સ્પીકર અને લિસનર બંને એ ડોલ જાણે છે એટલે આ ગર્લ સ્પેસિફિક છે જો ઓરડો હોય અને એમાં ઘણી બધી ગલ્સ હોય અને જો ખ્યાલ નથી કે કઈ ગલ રડી તો આપણે કહી શકીએ કે અ અગલ પણ અહીંયા ઓરડામાં એક જ ગલ છે તો આપણે ખ્યાલ જ છે કે કઈ ગલ તો સ્પેસિફિક બની જાય છે તો ત્યાં ધ આવશે યુસેજ ઇઝ ટુ ડિસ્ક્રાઈબ અ હોલ ક્લાસ ઓર ગ્રુપ કે પૂરા વર્ગને આપણે ડિસ્ક્રાઈબ કરવું હોય કે પૂરા ગ્રુપ ને ત્યારે આપણે આર્ટિકલ ધ યુઝ કરીએ છે એક્ઝામ્પલ ધ ટ્રાવ ઇઝ અ યુઝફુલ એનિમલ હવે આ ધ ધ્રાવ છે આપણે જો એમ કહીએ કે અ અૂઝફુલ એનિમલ તો એ ડ્રાય ઉપયોગી પ્રાણી છે તો એ ડ્રાય ઉપયોગી પ્રાણી છે કે બધી ડ્રાય તો દરેક ડ્રાય બધી ડ્રાય ઉપયોગી છે બરાબર તો આ જે કાવ છે એ આખા વર્ગને લાગુ પડે છે એટલા માટે અહીંયા ધો આવશે કે ધ કાવ ઇઝ અ યુઝફુલ એનિમલ ધ ડોગ ઇઝ અ ફોર ફૂટેડ એનિમલ હવે ડોગ છે આપણે જો અહીંયા એ લખીએ કે અ ડોગ ઇઝ અ ફોર ફૂટેડ એનિમલ કે એક કૂતરો છે એને ચાર પગ છે

બીજી રીતે લખવું હોય તો આવી રીતે લખી શકીએ રૂરલ ફોર્મ છે ત્યાં આપણે ધ નહીં મૂકીએ ધ ડોગ ઇઝ એનિમલ તો એને આપણે આ રીતે પણ લખી શકીએ

વન ઓફ ધેર કાઇન્ડ યુનિક જે વસ્તુ યુનિક છે અજોડ છે અજોડ એટલે કે જેની કોઈ જોડ નથી એના જેવી કોઈ બીજી વસ્તુ નથી તો ધ સન ધ મૂન ધ અર્થ ધ સ્કાય ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી એફિલ ટાવર આ દરેક વસ્તુ છે એ યુનિક છે એટલા માટે ત્યાં આપણે આર્ટિકલ ધ મૂકીશું

પ્લેન આ ફ્રેશ છે હુ ડિઝાઇન્ડ ધ પ્લેન તો જર્નાલિસ્ટ ઇન્ટરવ્યુ ધ એન્જિનિયર હુ ડિઝાઇન્ડ ધ પ્લેન જર્નાલિસ્ટ એન્જિનિયરનું ઇન્ટરવ્યુ લીધું કે જેને પ્લેનની ડિઝાઇન બનાવી હતી તો આ એન્જિનિયર છે એ હવે સ્પેસિફિક બની જાય છે કયો એન્જિનિયર તો કે હુ ડિઝાઇન્ડ ધ પ્લેન કે જેને પ્લેનની ડિઝાઇન બનાવી હતી ટીચર પનિશ ધોય હુ બ્રોટ ધો ગ્લાસ એક ટીચર ગ્લાસ આ જે શબ્દ છે આટલા શબ્દો હુ બ્રોટ ધ વિન્ડો ગ્લાસ કે જેને બારીનો કાચ તોડ્યો તે છોકરાને ટીચરે સજા ટરી તો કયો બોય તો હવે આ બોય સ્પેસિફિક થઈ જાય છે ધ બોય કે હુ બ્રોક ધ વિન્ડો ગ્લાસ ઇઝ વિથ સુપરલેટિવ સુપરલેટિવ ડિગ્રીસ આર્ટિકલ ધ એનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ ધીસ ઇઝ ધ બેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ હવે સુપરલેટિવ ડિગ્રી જે છે ઈએસટી વાળું જે રૂપ છે એની આગળ બધો આવશે કે આ મારા જીવનની સૌથી સુંદર ક્ષણ છે મિસ્ટર શાહ ઇઝ વન ઓફ ધ મોસ્ટ હાર્ડ વર્કિંગ ટીચર્સ મિસ્ટર શાહ છે એ હાર્ડ વર્કિંગ ટીચર્સમાંના એક છે તો વન ઓફ ધ મોસ્ટ મોસ્ટની આગળ ધ આવશે આ સુપરલેટિવ ડિગ્રીઝના સેન્ટેન્સ છે અને

એટલે કે સારું વધારે સારું અને સૌથી સારું એવી જ રીતે હાર્ડવર્કિંગ છે તો હાર્ડ વર્કિંગ મોર હાર્ડવર્કિંગ મોસ્ટ હાર્ડ વર્કિંગ જનરલી જે લાંબા સ્પેલિંગ હોય છે એમાં આવી રીતે મોર અને મોસ્ટ લાગે છે બ્યુટિફુલ છે તો બ્યુટિફુલ મોર બ્યુટિફુલ મોસ્ટ બ્યુટિફુલ યુ ઇઝ વિથ ડબલ કમ્પેરેટિવ્સ જે ડબલ કમ્પેરેટિવ્સના વાક્યો છે સેન્ટેન્સીસ છે ધ મોર યુ વર્ક ધ બેટર યુ બેટર અર્નિંગ્સ યુ વિલ હેવ જેટલું તમે વધારે કામ કરશો એટલું જ વધારે તમે કમાશો તો આજે ડબલ કોમ્પેરેટિવ જે સ્ટ્રક્ચર છે એના એની સાથે આપણે આર્ટિકલ ધ આવશે ધ મોર ધે ગેટ ધ મોર ધે વોન્ટ આ ડબલ કમ્પેરેટિવ સેન્ટેન્સ છે કે ધ મોર ધે ગેટ કે જેટલું તેઓ વધારે મેળવશે ધ મોર ધે વોન્ટ એટલું જ તે વધારે ઈચ્છશે એટલે કે સાયકલ મળે તો સ્કૂટરની ઈચ્છા થાય સ્કૂટર મળે તો કારની ઈચ્છા થાય કારની કાર મળી જાય તો પછી હેલિકોપ્ટર પ્લેન એવી રીતે જેટલું વધારે તેઓ મેળવશે એટલું વધારે તેમને ઈચ્છા થશે ધ મોર હિ અંશ ધ મોર હી સ્પેન્ડ્સ જેટલું તે વધારે કમાશે એટલું જ વધારે ખર્ચશે જેટલું વધારે કમાણી કરશે એટલું વધારે ખર્ચ કરશે

આ પુઅર છે એડજેક્ટિવ છે ધ પુઅર આર હેપીયર ધેન ધ રીચ અને રીચ પણ એડજેક્ટિવ છે તો પુઅર ધ પુઅર એટલે કે ગરીબ તો કોણ પુઅર પીપલ અહીંયા જે પીપલ છે એ નાઉન છે પણ એ અન્ડરસ્ટુડ છે આપણે સમજી શકીએ કે ધ પુઅર પીપલ ધ રીચ પીપલ તો ધ પુઅર આર હેપીયર ધેન ધ રીચ તો આ પુઅર એટલે કે એક વ્યક્તિની વાત નથી પૂરા વર્ગની વાત છે અને રીચ એટલે કે એક વ્યક્તિની વાત નથી પણ પૂરા ક્લાસની પૂરા વર્ગની વાત છે કે ધ પુઅર આર હેપીયર ધેન ધ રીચ ગરીબ છે એ અમીર કરતા વધારે ખુશ હોય છે વી શુડ હેલ્પ ધ ની કેડી પીપલ કે જરૂરિયાતમંદ લોકો છે એમને આપણે હેલ્પ કરવી જોઈએ તો અહીંયા જે નાવ છે 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 આ નીડી તો આ કે છે તો કોઈ એક વ્યક્તિની વાત નથી પણ સમગ્ર વર્ગની વાત છે સમગ્ર ક્લાસની વાત છે ધ રીચ ઓલવેઝ એક્સપ્લોડ ધ પુઅર તો ધ રીચ આ એડજેક્ટિવ છે નાઉન અંડરસ્ટુડ છે રીચ પીપલ ઓલવેઝ ધ પુઅર પીપલ તો જે પૈસાદાર લોકો છે એ હંમેશા ગરીબોનું શોષણ કરતા હોય છે તો એવા એડજેક્ટિવ સાથે આપણે આર્ટિકલ ઉપયોગ કરીશું કે જે સમગ્ર ક્લાસ ને લાગુ પડતો હોય

કે જે ક્રમવાચક સંખ્યા છે પહેલો બીજો ત્રીજો તો એવા ક્રમવાચક ઓર્ડિનલ નંબર્સ છે એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીશું ધ ફિફ્ટીન્થ પેજ ઇઝ મિસિંગ તો હવે આ જે ફિફ્ટીન્થ પેજ છે પંદરમું પેજ એ નિશ્ચિત બની જાય છે સ્પેસિફિક બની જાય છે હી વોઝ ધ ફર્સ્ટ મેન ટુ અરાઈવ તો ધ ફર્સ્ટ ફર્સ્ટ છે એની આગળ આપણે આર્ટિકલ ધ મૂક્યું છે તો આ જે ફર્સ્ટ મે છે અત્યારે હવે સ્પેસિફિક બની જાય છે નિશ્ચિત બની જાય છે ધ નાઇન્થ ચેપ્ટર નવમું ચેપ્ટર ઓફ ધ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ બુકનું જે નાઇન્થ ચેપ્ટર છે એ ખૂબ જ રસપ્રદ છે તો આ નાઇન્થ ચેપ્ટર છે એ હવે સ્પેસિફિક બની જાય છે કયું ચેપ્ટર તો નાઇન્થ ચેપ્ટર તો એની આગળ આપણે આર્ટિકલ ધ મૂક્યું છે પણ હા અહીંયા તમારે એક વાત યાદ રાખવાની છે કે જે તારીખ છે આપણે લખીએ છીએ કે સેકન્ડ ઓક્ટોબર ફર્સ્ટ સેકન્ડ થર્ડ તો એ તારીખની આગળ આર્ટિકલ ધ નહીં આવે એ યાદ રાખજો તો તારીખની આગળ શું આવશે તો ઓન આવશે ઓન આપણે લખીએ

યુસેજ ઇઝ ધ કોન્ટેક્ટ મેક્સ ધ નાઉ આઇડેન્ટિટી ક્લિયર કે જ્યારે કોઈ કોન્ટેક્ટ કોન્ટેક એ નાઉનની આઈડેન્ટિટી ક્લિયર કરે છે ત્યારે એવા નામની આગળ આર્ટિકલ ધી અહીંયા બોક્સ ઓફિસ છે તો એની આઈડેન્ટિટી ક્લિયર કરે છે માય ફ્રેન્ડ બોટ મૂવી ટિકિટ એટ ધ બોક્સ ઓફિસ તો ત્યાં આર્ટિકલ ધશે

નથી પણ અમુક એવા પ્રોપર નામ છે કે જેની આગળ આર્ટિકલ ધ આવે છે તો કેવા એવા પ્રોપર નાઉન્સ છે તો નેમ્સ ઓફ પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિ કે વસ્તુનું નામ તો રિવરનું નામ હોય કે ઓશિયન્સનું કે સીઝનું નું નામ હોય ધ નાઇલ ધ પેસિફિક ધ બ્લેક સી તો એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીશું હવે બીજા કયા પ્રોપર નાઉ છે તો પોઈન્ટ્સ ઓન ધ ગ્લોબ ગ્લોબ એટલે કે પૃથ્વીનો ગોળો પૃથ્વીના ગોળા ઉપર જે પોઈન્ટ્સ છે ધ ટ્વેટર એટલે કે વિષુવૃત્ત ધ નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ તો ગ્લોબ ઉપરના જે પોઈન્ટ્સ છે પોઈન્ટ્સ ઓન ધ ગ્લોબ તો એની આગળ આર્ટિકલ ધો આવશે એવી જ રીતે મકર વૃત છે કર્ક વૃત છે બરાબર પછી નોર્થ પોલ છે સાઉથ પોલ છે જિયોગ્રાફિકલ એરિયાસ કે જે ભૌગોલિક વિસ્તાર છે ધ મિડલ ઇસ્ટ આ ભૌગોલિક વિસ્તાર દર્શાવે છે તો એની આગળ ધ આર્ટિકલ આવશે વેસ્ટ જે દિશા બતાવે છે ડાયરેક્શન્સ

ટ્રોપિક ઓફ કેપ્રિકોન પછી કર્કવૃત્ત છે એને કહેવાય છે ધ ટ્રોપિક ઓફ કેન્સર ધ નોર્થ પોલ ઉત્તર ધ્રુવ એવી જ રીતે ધ સાઉથ પોલ

તો ખંભાત ગલ્ફ ધ આઇબેરિયન પેનિનસુલા પેનિનસુલા એટલે કે દ્વીપકલ્પ દ્વીપકલ્પ એટલે કે જે જમીનનો ટુકડો છે એ એની ત્રણ સાઈડ પાણીથી ઘેરાયેલી છે અને એટ સાઈડ મુખ્ય જમીનના ભાગ સાથે જોડાયેલી છે ઇટ્સ સાઈડ એને પેનિનસુલા કહેવાય છે અને બીજું એ કે જે પ્રોપર નાઉન્સ છે એનો જે સ્પેલિંગ છે એનો પહેલો અક્ષર કેપિટલ આવશે દરેક પ્રોપર નાઉન્સ નો જે સ્પેલિંગ છે એનો પહેલો અક્ષર કેપિટલ આવશે વિથ પ્રોપર નાઉન ટુ માઉન્ટેન રેન્જીસ હવે જો પર્વત માળા છે જો પર્વત માળા હોય એટલે કે એક થી વધારે પર્વત હોવા જોઈએ

માઉન્ટની વાત કરતા હોય તો માઉન્ટ આબુ ત્યાં આપણે આર્ટિકલ ધ મૂટીશું નહીં ધ ઇઝ નોટ યુઝડ બી ધ નેમ ઓફ ધ માઉન્ટેન પીક એક પર્વત શીખવર હોય તો આર્ટિકલ ધ યુઝ થશે નહીં યુસેજ ઈઝ વિથ પ્રોપર નાઉન્સ ટુ નેમ ઓફ રિલિજિયસ જે ધાર્મિક પુસ્તકો છે ફેમસ ફેમસ બુક્સ એન્ડ બુક જો ધાર્મિક પુસ્તકો છે અથવા તો પ્રખ્યાત પુસ્તકો છે એમની આગળ એવા એના એવા પુસ્તકો છે એમના નામની આગળ આર્ટિકલ ધ આવશે તો ધ મહાભારતા ધાયબલ ધ ક કુરાન ધ રામાયણા ધ વેદાસ

થ ધ વંડર ઓફ ધ વર્લ્ડ જે દુનિયાની સાત અજાયબી છે એની સાથે પણ આર્ટિકલ ધ આવશે ધ તાજમહાલ ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના વિથ યુનિવર્સલ ઓબ્જેક્ટ એટલે કે જે સનાતન પદાર્થ છે ધ સન ધ મૂન ધ અર્થ ધ યુનિવર્સ બ્રહ્માંડ તો આવા નામ જે છે યુનિવર્સલ ઓબ્જેક્ટ એની આગળ પણ આર્ટિકલ ધ આવશે યુસેજીસ વિથ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે સંગીતના સાધનો છે એની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે તો ધ ફ્લ્યુટ ધ પિયાનો ઇટ કેન પ્લે વી પ્લે ધ ફ્લુટ નેમ ઓફ ટ્રેન્સ એન્ડ સિક્સ ધ ટાઇટેનિક આ જે છે

ઘેરાયેલું હોય છે અને એક સાઈડ જમીનથી જોડાયેલું હોય છે જ્યારે આઈલેન્ડ છે એ બધી બાજુ બધી બાજુ પાણીથી ઘેરાયેલું હોય છે આઈલેન્ડ ગ્રુપ ઓફ આઈલેન્ડ્સ

જેના નામમાં કિંગડમ આવે સ્ટેટ આવે રિપબ્લિક આવે કે પ્લુરલ ફોર્મમાં હોય તો એવા કન્ટ્રીઝ નેમ્સની આગળ આર્ટિકલ ધ આવશે તો એવા કેટલાક કન્ટ્રીના નેમ્સ છે ધ યુનાઇટેડ સ્ટેટ્સ તો જો અહીંયા સ્ટેટ શબ્દ આવ્યો ધ યુનાઇટેડ કિંગડમ તો અહીંયા કિંગડમ વર્ડ આવ્યો ધ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના અહીંયા રિપબ્લિક વર્ડ આવ્યું ધ નેધરલેન્ડ્સ આ પ્લુરલ ફોર્મ છે ધ ફિલિપાઇન્સ ઓરલ ફોર્મ્સ છે એટલા માટે આવા કન્ટીઝ નામની આગળ આર્ટિકલ ધ આવશે યુસેજ ઇઝ બિફોર અ કોમન નાઉન યુઝ એઝ એન એબ્સ્ટ્રેક્ટ નાઉન અ કોમન નાઉન જો કોમન નાઉન ઉપયોગ એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક સંજ્ઞા તરીકે થયો હોય અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ધ મધર ઇન હર હવે આ મધર છે કોમન નાઉન છે ભાવવાચક સંજ્ઞા છે ધ મધર ઇન હર હેઝ ડાઇટ એટલે કે તેના અંદરની માતા મરી ગઈ છે તેના અંદરની માતા એટલે અંદરની માતા એટલે એના જે માતાના ગુણ છે એ એના બાળકને ક્રુઅલ એકદમ ઘાટી બનીને મારે છે માતા તો એના જે માતૃત્વના ગુણ છે એ એનામાં હવે નથી રહ્યા એવો આ સેન્ટેન્સ નો મિનિંગ થાય છે ધ મધર ઇન હર હેઝ ડાઇડ બિફોર અ પ્રોપર નાઉ વેન ઇટ ઇઝ ક્વોલિફાઈડ બાય એન એબ્જેક્ટિવફાઇન ઇન એબ્જેક્ટિવલ ક્લોઝ

એબજેક્ટિવથી ક્વોલિફાઈડ કરવામાં આવ્યું છે એટલા માટે અહીંયા આર્ટિકલ ધ આવશે ધ ઇમવર્ટલ શેક્સપિયર ધ મિસ્ટર રોય હુમ યુ મેટ લાસ્ટ નાઇટ ઇઝ માય અંકલ મિસ્ટર રોય આ પર્સનનું નામ છે હવે પર્સનના નામની આગળ આપણે ક્યારેય આર્ટિકલ મૂકતા જ નથી કોઈ આર્ટિકલ મૂકતા નથી એ એન ધ કોઈ જ નથી મૂકતા પણ જો રેર કેસમાં આવા સેન્ટેન્સ હોય કે ધ મિસ્ટર રોય હુમ હુમ યુ મેટ લાસ્ટ નાઇટ કે તમે જેને લાસ્ટ નાઇટ મળ્યા હતા એ મારા અંકલ છે તો આવી રીતે એડજેક્ટિવલ ક્લોઝથી જો એને ક્વોલિફાય કરવામાં આવ્યા હોય પ્રોપર નામને તો ત્યાં આર્ટિકલ ધ આવશે ડોન્ટ યુઝ હવે અત્યાર સુધી આપણે જોયું કે આર્ટિકલ ધ કેવા નામ સાથે એનો યુઝ થાય છે એનો ઉપયોગ થાય છે હવે આપણે જોઈએ ડોન્ટ યુઝ હવે આર્ટિકલ ધ ક્યાં નહીં યુઝ કરીએ બિફોર નેમ્સ ઓફ સબસ્ટન્સીસ એટલે કે પદાર્થના નામની આગળ એન્ડ એબસ્ટ્રેક નામ્સ એટલે કે જે ભાવવાચક સંજ્ઞા છે યુઝ ડી ના જનરલ સેન્સ જો જનરલ સેન્સમાં યુઝ થયું હોય તો આપણે આર્ટિકલ ધ યુઝ કરતા નથી હવે એક્ઝામ્પલ છે વોટર ઇઝ લિક્વિડ આ જનરલ સેન્સ છે કે વોટર છે વોટર ઇઝ લિક્વિડ કે દરેક જગ્યાએ પાણી છે એ પ્રવાહી જ હોય છે વોટર ઇઝ લિક્વિડ બધે જ પાણી કહીશું નહીં પણ જો આમ હોય વોટર ઇન ધ બોટલ ઇન ધ બોટલ બરાબર કે એક બોટલ છે કે ધ વોટર ઇન ધ બોટલ ઇઝ સ્વીટ આપણે આ આ પાણીની વાત કરીએ છીએ કયા પાણીની ધ વોટર ઇન ધ બોટલ ઇઝ સ્વીટ હવે આ જે પાણી વોટર છે એ સ્પેસિફિક બની જાય છે કે કયા વોટરની વાત કરીએ છીએ કે એ વોટર કે જે આ બોટલમાં છે તો એ સ્પેસિફિક વોટર બની જાય છે તો એ સેન્સમાં આપણે ધ વોટર આ સ્પેસિફિક સેન્સ બની જાય છે આ વોટર છે હવે સ્પેસિફિક બની જાય છે ધ ધ વોટર વોટર ઇન બોટલ આ બોટલમાં જે પાણી છે એ છે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી કે પ્રામાણિકતા છે એ સૌથી સારી નીતિ છે જનરલ સેન્સ છે તો એમાં આપણે એવું નહીં કહીએ કે ધ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી નહીં ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી બટ જો સ્પેસિફિક સેન્સમાં વાત થતી હોય કે ધ ઓનેસ્ટી ઓફ રામ ધ ઓનેસ્ટી ઓફ રામ કેન નોટ બી ડાઉટેડ તો અહીંયા અહીંયા જે છે આ ઓનેસ્ટી રામની ઓનેસ્ટીની વાત કરવામાં આવી છે આ જનરલ સેન્સ નથી પણ આ સ્પેસિફિક છે તો ત્યાં આપણે આર્ટિકલ ધ મૂકીશું ડોન્ટ યુઝ બિફોર મોસ્ટ પ્રોપર નાઉન ઇન અ જનરલ સેન્સ હવે જ્યાં પ્રોપર નાઉન છે શેક્સપિયર વોઝ અ ગ્રેટ પ્લે રીટ પણ જો આવું વાક્ય હોય કે કાલિદાસ ઈ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા હવે અહીંયા કાલિદાસની વાત કરવામાં આવી છે કે કાલિદાસ એ કોણ છે તો ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયાનો શેક્સપિયર છે બે વ્યક્તિની તુલના કરવામાં આવી છે તો અહીંયા એનો શું થાય છે કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા એટલે કે આ કાલિદાસ છે એ ઇન્ડિયા ઇન્ડિયાનો શ્રેષ્ઠ સાહિત્યકાર છે જેવી રીતે શેક્સપિયર છે એ ઇંગ્લિશ લિટરેચર નો શ્રેષ્ઠ સાહિત્યકાર છે એવી જ રીતે કાલિદાસ છે સંસ્કૃત સાહિત્યનો શ્રેષ્ઠ સાહિત્યકાર છે બિફોર પ્લુરલ કાઉન્ટેબલ નાઉન્સ યુઝ ઇન અ જનરલ સેન્સ તો પ્લુરલ કાઉન્ટેબલ નાઉન છે ચિલ્ડ્રન ચિલ્ડ્રન આર નોટી તો આ જનરલ સેન્સમાં યુઝ થયું છે ચિલ્ડ્રન કે ચિલ્ડ્રન આર નોટી તો જનરલી ચિલ્ડ્રન નોટી જ હોય છે બધે જ બધા જ ચિલ્ડ્રન નોટી જ હોય છે જનરલી પણ જો સ્પેસિફિક આપણે ચિલ્ડ્રનની વાત કરતા હોય કે મારા ઘરના જે ચિલ્ડ્રન છે એ નોટી છે તો આપણે કહી શકીએ કે ધ ચિલ્ડ્રન નોટી તો અહીંયા આ જે ચિલ્ડ્રન છે સ્પેસિફિક બની જાય છે તો એટલા માટે ધ ચિલ્ડ્રન

જનરલ સેન્સ છે તો અહીંયા આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું નહીં બટ ધ ડિનર ધનર બાય હર જુઓ પ્રિપેડ બાય હર વોઝ નાઇસ તો તેણી દ્વારા જે ડિનર તૈયાર કરાયું હતું તે નાઇસ એટલે કે સુંદર હતું તો અહીંયા સ્પેસિફિક બની જાય છે ધ ડિનર એટલા માટે આપણે આ ડિનરની આગળ ધ મૂકીએ છીએ બિફોર નેમ્સ ઓફ રિલેશન્સ લાઈક ફાધર

લેંગ્વેજીસ સબ્જેક્ટ લેંગ્વેજ છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ આઈ સ્પીક હિન્દી સબ્જેક્ટ અને લેંગ્વેજ એની સાથે આર્ટિકલ ધ યુઝ થશે નહીં આઈ સ્ટડી મેથ્સ આવું એ આપણે એવું નહીં કહી શકીએ કે આઈ સ્ટડી ધ મેથ્સ આઈ સ્ટડી મેથ્સ પછી સિટી છે સિટીના નેમ હોય કે સ્ટેટના નામ હોય એની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થતા નથી કે આપણે એવું ના કહી શકીએ કે ધ ધાંધીનગર ફક્ત ધ ગાંધીનગર અહેમેડાબાદ બિફોર સ્કૂલ કોલેજ ચર્ચ હોસ્પિટલ માર્કેટ પ્રિઝન વેન ધીઝ પ્લેસીસ આર વિઝિટેડ ઓર યુઝડ ફોર ધેર પ્રાઇમરી પર્પઝ જો પ્રાઇમરી પર્પઝ માટે યુઝ થયા હોય આ પ્લેસીસ તો આર્ટિકલ ધ નથી ક્રિશ્ચિયન્સ ગો ટુ એટલા માટે અહીંયા ધ આવશે નહીં પણ જો આવું હોય કે આઈ મેટ હિમ એટ ધ ચર્ચ હવે ચર્ચ છે એનો પ્રાઇમરી પર્પસ શું છે તો પ્રેયર માટે છે કે પ્રેયર માટે જતા હોઈએ તો ક્રિશ્ચિયન્સ ગો ટુ ચર્ચ બટ અહીંયા છે મળવા માટે આઈ મેટ હી મેટ ધ ચર્ચ હું એને મળવા માટે ચર્ચમાં ગયો છું તો આજે મળવાનો પર્પઝ છે એ સેકન્ડરી પર્પઝ બની જાય છે તો જ્યારે પ્રાઇમરી પર્પઝ માટે જો યુઝ થયો હોય આ પ્લેસીસ તો આર્ટિકલ ધ મૂકાતું નથી પણ જો સેકન્ડરી પર્પઝ માટે આ પ્લેસીસનો યુઝ થયો હોય તો આર્ટિકલ ધ આવશે

એવા કેટલાક ચોક્કસ ફ્રેસીસ છે તો એની આડવાળા આપણે આર્ટિકલ ધ યુઝ કરતા નથી આર્ટિકલ ધ પણ કરતા નથી અને એ કે એન કોઈ જ આર્ટિકલ યુઝ કરતા નથી ઝીરો આર્ટિકલ એને કહેવાય છે ઝીરો આર્ટિકલ અથવા તો નો આર્ટિકલ તો ટુ કેચ ફાયર તો આપણે અહીંયા એવું નહીં કહી શકીએ કે ટુ કેચ ધ ફાયર કે ટુ કેચ અ ફાયર નહીં કહી શકીએ બરાબર તો આવા ફ્રેસીસ છે ત્યાં कोई ज आर्टिकल जीरो आर्टिकल नो आर्टिकल टू टेक ब्रीथ टू गीव बेटल टू कास्ट एंटर टू सेंड वर्ड टू ब्रिंग गीव टू ले सीज टू सेट सेल टू लोज हार्ट टू सेट फूट टू लीव होम टू स्ट्राइक रूट टू टेक ऑफेंस तो आवा सर्टन फ्रेसिस्ट તો ત્યાં કોઈ આર્ટિકલ આવશે હવે આવા કેટલાક ફ્રેસીસ છે કે જેમાં પ્રિપોઝિશન્સ આવતા હોય છે અને પ્રિપોઝિશન સાથે ઓબ્જેક્ટ પણ આવતા હોય છે તો આવા સર્ટ ફ્રેસીસ છે ત્યાં કોઈ જ આર્ટિકલ આવતા નથી એટલે કે ઝીરો આર્ટિકલ નો આર્ટિકલ એટ હોમ તો આપણે એવું ના કહી શકીએ કે એટ ધ હોમ કે એટ એ હોમ એ પણ નહીં આવે તો પણ નહીં આવે કોઈ જ આર્ટિકલ આવશે નહીં ઇન હેન્ડ ઇન ડેપ્ટ બાય ડે બાય નાઇટ એટ ડે બ્રેક એટ સનરાઈઝ એટ નૂન એટ સનસેટ એટ નાઇટ એટ એન એન્કર At sight, on demand, in case, on foot, by train, by steamer, on horseback, on deck, in jest, at dinner, at ease. અન્ડર ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ઓન લીવ ઓન ડ્યુટી એક્ટ્રા તો આવા ફ્રેસિસ છે તો તો ત્યાં આર્ટિકલ 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 ઝીરો લાગે છે નો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો Okay, goodbye. Thank you very much.